સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો છે સુરત થી શાહજહાની ફ્લાઇટ કેન્સલ થતા એસી જેટલા પ્રવાસીઓ અટવાયા છે જેને લઈને પ્રવાસીઓ રોષે ભરાયા હતા શાહજહામાં ફ્લાઇટ ની અંદર ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી રાત્રે 10:30 વાગ્યે ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી જેથી શુક્રવારે શાહજહાથી આવવાની છે ફ્લાઇટ કેન્સલ થતા હાલ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિજય રૂપાણીએ સીએ સમર્થનમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજ જૈન સમાજ હિન્દુ સમાજ બધા જ સમાજોના આગેવાનો અને ધર્મગુરુઓ આજે સીએ ના સમર્થનમાં બહાર આવ્યા છે નરેન્દ્રભાઈ અને ઐતિહાસિક ભર્યો નિર્ણય કર્યો છે તેનું આ સમર્થન છે ગુજરાતમાં અલગ અલગ મહાનગરોમાં દરેક જગ્યાએ આ રેલી નીકળી રહી છે જન સમર્થન ગુજરાતમાંથી આજે સીએ વ્યાપક પ્રમાણમાં મળી રહ્યું છે કોંગ્રેસ મુસ્લિમોને ગુમરા કરી રહી છે સીઆએથી અન્ય દેશોમાંથી આવેલ શરણાર્થીઓને નાગરિકતા આપવાની આપવાની છે કોઈની નાગરિકતા છીનવવાની નથી આથી દેશમાં રહેતા લોકોને ડરવાની જરૂર નથી કોંગ્રેસ સીઆએને લઈને દેશમાં રહેતા લોકોને ગેરમાર્ગે લઈ જઈ રહી છે આલિયા માલિયા જામિયાનો પણ ઉલ્લેખ કર્યો હતો સીએના સમર્થનમાં તિરંગા યાત્રાને લઈને શહેરના માર્ગ પર ટ્રાફિક ટેક ટ્રાફિક સમસ્યા સર્જાઈ નહીં તે માટે યાત્રાને જોડતા અનેક માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તેમજ કેટલાક માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જ્યારે રેસ્કોર મેળા ગ્રાઉન્ડ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ અને રિલાયન્સ ગ્રાઉન્ડ પર વાહન પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી રેલીમાં સાધુ સંતો પણ જોડાયા હતા જેમાં મુજકા આશ્રમના સ્વામી પરમાનંદજી તેઓના આશ્રમમાં યોજાયેલી શિબિરમાં હાલ ઉપસ્થિત રહી અઠાવીસ એનઆરઆઈ સાથે આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા દારેશ્વર મંદિર ભક્તિનગર તથા રણછોદાસ આશ્રમના સંત મહંત તેમજ સેવક ગણોએ આ તિરંગામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં વિવિધ સામાજિક સંસ્થાઓ સરકારી અધિકારીઓ પણ જોડાયા હતા કેમેરામેન મયુર ટેલર સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ